એક વસ્તુ કહીશ કે 2017 માં સદગુરુજી સાથે આપણો એક વાર્તાલાપ હતો. બીઈંગ અ વુમન, એમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરેલો કે સદગુરુજીએ કે એક મહિલા તરીકે જન્મ લીધો છે અને લીડરશિપ અને રાજકારણમાં છો, તો તમે શું માનો છો? ત્યારે બેને ખૂબ સુંદર જવાબ આપેલો. સદગુરુજીના બે પ્રશ્નો હતા, પણ એ બે પ્રશ્નોનો એક વસ્તુમાં જવાબ આપેલો કે અગર ફરીથી મને જો મારી જાત પસંદ કરવાની મળે તક, તો હું ફરીથી સ્ત્રી થઈને અવતરવા માંગીશ. એટલે સ્ત્રીના ગૌરવ માટેની વાત છે. અને બીજી જે સદગુરુજીનો પ્રશ્ન હતો કે બીઈંગ અ લીડર અને બીઈંગ અ પોલિટિશિયન તમારું શું કહેવું છે, તો પણ એમને ખૂબ સ્ત્રીઓના સન્માન માટે જવાબ આપ્યો હતો કે દરેક સ્ત્રી જન્મે છે ત્યારથી પોતાની જાતમાં એ લીડર છે. દરેક સ્ત્રી જન્મે છે ત્યારથી પોતાની જાત માટે તે લીડર છે. એટલે એમને એ તો લીડર છે, પણ દરેક સ્ત્રી જે દુનિયામાં સ્ત્રી છે એને બી પોતાનું વ્યક્તિત્વ નિખારવા લીડરશિપનું સ્વરૂપ આવેલું. એવા સ્મૃતિબેન આપણી વચ્ચે હાજર છે. સ્મૃતિબેનનું સ્વાગત કરવા સુરત શહેર મહિલા મોરચાની ટીમની બધી જ બહેનોને વિનંતી કરું છું કે મંચ ઉપર આવી જાય. સુરત શહેર મહિલા મોરચાની ટીમ હમણાં મંચ ઉપર આવે. સંગીતા બેન
ભાઈ પાટીલ અને જખરાબેન ને કે બેનસી નું સન્માન કરો. પણ એની ઉપર આપણે કામ કર્યું
કેટલી યોજના જો તમે એને જુઓ ડીપમાં જઈને તો તમને ખ્યાલ આવશે કે આ મહિલાઓ માટે અત્યંત આવશ્યક યોજનાઓ આદરણીય મોદી સાહેબે મૂકી છે. દાખલા તરીકે ઉજ્જવલા યોજના આવી, બધાને થયું કે મહિલાઓને ગેસ કનેક્શન આપવાના છે, પરંતુ ફક્ત ગેસ કનેક્શન નહોતું, મહિલાઓને ધુમાડામાંથી મુક્ત કરવા, એના કારણે જે ધુમાડાથી એમના શારીરિક નુકસાન થતું હતું, એમને ફેફસાને અને હાથને નુકસાન થતું હતું, એમાંથી મુક્ત થાય, માં તરીકેનું નાનું બાળક ઘરમાં હોય એને પણ ધુમાડાની અસર થાય, છતાં માં કંઈ કરી ન શકે, એનું હૃદય દ્રવી ઉઠે, તો એનો હૃદય દ્રવી ન ઉઠે એટલે સંતોષ થાય એવું એક વાતાવરણ સર્જવા માટે પણ આ ગેસ કનેક્શન આવશ્યક હતું. એને ઘરમાં મહેમાન આવ્યું હોય, મહેમાનને ઉતાવળ હોય, બહેનોને જલ્દીથી ચા કે રસોઈ બનાવીને ખરવા માંગતા હોય, પરંતુ લાકડા સાથ નહીં આપે, ધુમાડો કરે, તેવા સમયની અંદર એમનું જે ઓલોપાત હોય છે, આ ઓલોપાતમાંથી પણ મુક્ત કરવા માટે આ આદરણીય મોદી સાહેબે ઉજ્જવલા યોજનાને અમલમાં મૂકી 5 કરોડ બહેનોને જ્યારે એમને આ કનેક્શન આપવાની વાત કરી ત્યારે યાદ કરો કે કોંગ્રેસના સમયની અંદર શું સ્થિતિ હતી. જેમ મોદી સાહેબ કહે છે ને કે પેલા 6 સિલિન્ડર આપવા, પછી કે 9 સિલિન્ડર આપીશું, પછી કે 12 સિલિન્ડર આપીશું, એક કનેક્શન એવું હોય તો શું સ્થિતિ હતી? વર્ષો સુધી રાહ જોવી પડે, અને વર્ષો સુધી રાહ જોવો અથવા તો પછી ઓનમાં પૈસા આપો, દર વખતે સિલિન્ડર પૂરું થાય ત્યારે પછી પાછું ક્યારે મળશે, અને એના વચગાળામાં શું એ બેનની સ્થિતિ થાય? આ બધામાંથી આદરણીય મોદી સાહેબે બધા બહેનોને મુક્તિ આપી અને બહેનોને ખરેખર સશક્તિકરણને માર્ગે લઈ જવા માટેનો યશસ્વી પ્રયત્ન એમણે કર્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના આવી, ઘણાને એમ લાગ્યું કે આ આવાથી દીકરીઓ માટે આ યોજનાઓ છે, પરંતુ એની પાછળનો વિચાર તમે જુઓ કે આ દેશની અંદર દીકરીઓની સંખ્યા ઘટી જાય છે, દીકરીઓ મજરૂપ છે, દીકરીઓ માટે ખર્ચ કરવો પડશે, અને એટલા માટે ગર્ભ પરીક્ષણ કરીને જો દીકરી હોય તો એનો જન્મ થવા નહીં દેવો, જ્યાં સુધીનો પાપ કરવા માટે બહેનોને મજબૂર કરવામાં આવતા હતા, પરંતુ માં માં છે એટલે દીકરો કે દીકરી વચ્ચેનો કોઈ ફરક નથી, અને એટલા જ માટે મોદી સાહેબ કહેતા હતા કે જો કોઈ માને આ ગર્ભપાત કરવા માટેની ફરજ પાડવામાં આવે ત્યારે બહેનના મનની સ્થિતિ કેવી હોય છે, અને એમાંથી જો એમને મુક્ત કરવો હોય તો એના મનમાં જે ડર છે ખર્ચનો એ દૂર કરવો પડે. એટલે સાહેબે કહ્યું કે જ્યારે એક બહેનને કોઈ દીકરી અવતરે તો એ દીકરીની સાર સંભાળ લેવા માટે એની પાસે જે બધા 100 રૂપિયા પણ આવે તો એની 4 ઘણી કરે, કબાટમાં સંતાડીને મૂકી દે, અને હાસ અનુભવે કે મારી દીકરી માટે એના લગ્ન માટે કામ આવશે. એટલે સાહેબ કહે છે કે આ માં તરીકેની ફરજ આ બહેન બજાવે છે, અને હું આ દેશ તો વડાપ્રધાન છું, મારે આ બહેનોએ કરેલી બચતને અનેક ગણી વધારીને એમની ચિંતામાંથી એમને મુક્ત કરવા છે, એમને સશક્તિકરણ તરફ લઈ જવા છે, એટલા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની સ્કીમ એમણે અમલમાં મૂકી છે. ઉત્તર બેંકની અંદર પણ બહેનો માટે ખૂબ રાહત પડી, બહેનોને જે દસ્તાવેજમાં 5% ફી ઓછી કરી એના કારણે બહેનોના નામ પર ઘણા બધા લોકોએ દસ્તાવેજ કર્યા, એટલા માટે એમને સિક્યોરિટી મળી, એના કારણે બહેનો સશક્ત થઈ. આવી અનેક યોજનાઓને લઈને પહેલીવાર આ દેશની અંદર જો બહેનો માટે કોઈ કામ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. કમિટી અંદર પણ એમને ખૂબ મહત્વના હોતા હશે, સુષ્માજી હશે કે સ્મૃતિબેન હશે કે આપણા રક્ષામંત્રી હશે, આ દરેકને જે જવાબદારી આપીને એમને એમની સક્ષમતા આખા દેશની સામે અને દુનિયાની સામે મૂકી અને એમણે સાબિત કરીને આપ્યું કે આ બહેનોને જવાબદારી આપો તો સક્ષમતાપૂર્વક કરવા માટે એ સક્ષમ છે, અને એ રીતે પણ એમને સશક્તિકરણ તરફ લઈ જવા માટે કે બહેનો પર વિશ્વાસ કરો, બહેનો પર વિશ્વાસ કરેલો વિશ્વાસ ક્યારેય એડે નહીં જાય, આ વાતની પ્રતિતિ એમણે આ બહેનોના માધ્યમથી જ કરાવીને બહેનોને સશક્તિકરણ તરફ લઈ ગયા છે. આજના દિવસમાં પણ ફક્ત વાર્તા કરવાને બદલે બહેનો માટે કંઈક કરી ચૂકવાનો આજનો દિવસ છે. આપણે સૌને સંકલ્પ કરવો જોઈએ કે આપણા ઘરની અંદર જે કોઈ બહેનો હોય, એ કદાચ માં હોઈ શકે, દીકરી હોઈ શકે, પત્ની હોઈ શકે, તો બધાને એમને સન્માન આપવું, અને બધાને સન્માનની સાથે સાથે એમની જરૂરિયાત પૂરી કરીને એમને એવા સક્ષમ બનાવવા કે જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ બને,
અને આ જો આપણે કહીશું તો જ મને લાગે છે કે આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલનું ભારત એ વધુ સમૃદ્ધ બનશે. જો આખા દેશના 50% હિસ્સા જે બહેનો છે એને જો આપણે ખરા અર્થમાં સશક્ત નહીં કરીએ તો ફક્ત આવો દિવસ ઉજવવાથી કઈ નહીં મળે. હું ચોક્કસપણે માનું છું કે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. ભલે આજે આપણે ટોકન તરીકે અહીં બહેનોને બોલાવીને સશક્તિકરણની વાતો કરતા હોઈએ, પરંતુ ધીમે ધીમે આ દેશની બહેનો વિશ્વની બહેનોની સાથે ત્યાં સ્પર્ધા કરી શકે એવી સ્થિતિમાં તરફ જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં જલ્દીથી એમનું સ્થાન પણ એમના લેવલનું કરશે એવો વિશ્વાસ છે. ફરીથી હવે એક કાર્યક્રમનું આયોજન કરીને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક આપી બદલ ખૂબ ખૂબ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત. ખૂબ આભાર સાહેબ, આપે બહેનોને જે પોતાનું માર્ગદર્શન આપ્યું. સુરત લોકસભાના લોકલાડીલા સાંસદ દર્શનાબેન જરદોશ, કે આજે તમે જે ઉપસ્થિત છો તે એમનું માર્ગદર્શન, એમનો વિચાર છે, એમની વિચારને વાચા આપી છે, તો આપણે એમને બી કહીશું કે બેન આપ આપનું માર્ગદર્શન આપશો. ભારત માતા કી જય. જરાક જોરમાં આપણી વચ્ચે ને એક જ ભાઈ આપણા સપોર્ટ માતાને જઈ રહ્યા છે. ભારત માતા કી જય. એકદમ ઓલવેઝ સપોર્ટ છે. વો ખૂબ લડી મર્દાની, વો તો અમેઠી વાલી રાની હૈ. સ્મૃતિબેન આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સૌ સારી પ્રાણીઓથી બધાવી લઈએ. વિશ્વ મહિલા દિવસની ઉજવણી આપણે એમની સાથે કરવાની જે તક મળી છે, આજે સુરતના ટેક્સટાઇલ મંત્રી તરીકે આવીને અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સંગઠન માટે અને ખાસ કરીને મહિલા મોરચા માટે મહિલા મોરચાના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે એમની કારકિર્દી પણ એમણે મહિલા મોરચા દ્વારા જ, સંગઠન દ્વારા જ જેટલો સમય સત્તામાં વિતાવ્યો છે એના કરતાં વધુ સમય સંગઠનમાં વિતાવીને બહેનોને સશક્ત કરીને આપણના સુરતના મહિલા મોરચા વચ્ચે આવ્યા છે, બદલ આપણે એમને પ્રેમપૂર્વક આવકારીએ છીએ. જે વખતે મને ખબર પડી કે સ્મૃતિબેન સુરતમાં આવવાના છે અને મને મારી યાદ આવી ગઈ કે હું મહિલા મોરચામાં કામ કરતી હતી અને મહિલાઓને પ્રેરણા મળે, મહિલાઓને નવી વાત મળે, જાણવા મળે, અને તે વખતે તો એમનો ઉગતો સુરત ટીવી સિરિયલમાં હતો અને મંત્રી તરીકે કામ કરતા હતા. મહારાષ્ટ્રની અંદર, પ્રદેશની અંદર નહીં, કેન્દ્રની અંદર, કેન્દ્રની મારે કોઈ દૂર સુધી પણ ઓળખાણ નહોતી. અને લગ્ન અહીંયા 3 દિવસના નાટકમાં આવ્યા અને મને એમ થયું કે પોતે નાટકમાં આવ્યા છે અને 3 દિવસ અહીંયા સુરતમાં આરામથી રહેશે, એટલે હું એમને એક દિવસ મહિલા મોરચાના કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓમાં બોલાવવા ગઈ. અને હું જ્યારે સાંજે એમને ઇન્ટરવલમાં વચ્ચે મળી ત્યારે મને એમનું હાર્ડવર્કનો પહેલો જ પરિચય થયો કે 3 દિવસના નાટકમાં અહીંયા રહેવાને બદલે રાતના નાટક કરીને ફરી પાછા મુંબઈ જાય, સવારે સિરિયલનું શૂટિંગ કરે, ફરી પાછા આવે, બીજે દિવસે અહીંયાથી નાસિક જવાના હતા રાતના કાર્યક્રમમાં, ત્યાં નાસિકમાં એક સંઘના કાર્યક્રમમાં હાજરી આપી, ફરી પાછા આવીને પછી જ્યારે આપણી વચ્ચે આવ્યા ત્યારે એમણે મને એવું કીધું કે હું પાછી બોમ્બે સિરિયલ માટે જઈશ અને હું જ્યારે આવું ત્યારે મને 7:30 આવું ત્યારે મને 5 મિનિટ મને ખાલી કપડાં બદલવા માટેની કોઈ જગ્યા પર મને ઊભી રાખશે તો હું મહિલા મોરચાના કાર્યક્રમમાં આવું અને મહિલા મોરચાના કાર્યક્રમમાંથી ફરી પાછી હું મારા નાટકમાં જઈશ. અને ત્યારે જ મને એમ થયું કે પાર્ટીમાં અથાગ પરિશ્રમ કરતા લોકો અને એની સાથે કામ કરવાની નીતિરીતિ કેવી હોય. અને પછી તો મને તક પણ મળી અને મહિલા મોરચામાં રાષ્ટ્રીય સ્તરે પણ એમની સાથે કામ કરવાનો મોકો મળીને ઘડવાનું મહિલા મોરચાના વિચારો, મહિલા મોરચા માટે કેટલીક નવી યોજનાઓ, બજેટ આવતા પહેલા મહિલાઓએ શું કરવું જોઈએ એની સાથે સાથે અલગ અલગ સેક્ટરમાં સૈનિકોની અંદર, સૈન્યની અંદર પણ મહિલાઓને હક મળે એ વખતે જ્યારે રજૂઆત થઈ ત્યારે તો મેમ્બર પાર્લામેન્ટ બની ગયેલી અને પોતે નહોતા બન્યા, પણ એમની જે વિચારવાની ક્ષણ અને જે હાર્ડવર્કિંગ છે જે હજુ પણ આપણે જોઈ રહ્યા છે અને જે અમેઠીની આપણે વાત કરીએ છીએ એમની વાત તો એ પોતે જાતે જ કરશે. કારણ કે 2 દિવસ પહેલા જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ખૂબ વખાણ કર્યા એમના. એક નાની અમથી અમેઠીની વિધાનસભા કહેવાય, લોકસભા કહેવાય, કે જેની અંદર વંશ પરંપરાગત રીતે જે ગાંધી ફેમિલીનું વર્ચસ્વ છે, જ્યાંથી એ વ્યક્તિ ચૂંટાતી હોય એ જગ્યા ઉપર 1.5 લાખ લોકો જેટલા વ્યક્તિઓને ભેગા કરીને એ લોકોએ નરેન્દ્રભાઈ મોદીને સમર્થન જ્યારે જાહેર કર્યું
અને એ પણ ક્યારે કે જ્યારે 2014 ની ચૂંટણીમાં હાર્યા પછી અમેઠીના લોકોને વાયદો કરેલો તો હું તમારી વચ્ચે સતત આવતી રહીશ અને એ આવવાના વાયદા પૂરા કરીને એમના પ્રેમ અને જે રીતે નરેન્દ્રભાઈની યોજનાઓ જે અહીંયા આપણે સાંભળી વારંવાર એ યોજનાઓ એમના સુધી પહોંચાડવાનો અમને પ્રયત્ન કર્યો. છેલ્લી વખત જયારે હમણાં આપણા માટે એક સરસ દ્રશ્ય જે નરેન્દ્રભાઈએ ઉભું કર્યું કે કુંભ અને આપણી આસ્થાનો વિષય એવા કુંભ મેળાની અંદર જયારે અમને ત્યાંના સફાઈ કર્મચારીઓને જયારે સન્માની એમના પગ ધોયા ત્યારે અમને પણ એમ થયું કે સુરત સ્વચ્છ સુરત છે. આજે પણ સ્વચ્છતાના સર્વેક્ષણની અંદર સુરતનો નંબર આવ્યો છે, આપણે નંબર આગળ નથી લઈ જવી શક્યા, પણ એ સર્વેક્ષણની અંદર સુરતના ત્રણ ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ રાજકોટ અને સુરત પસંદ થયા છે. તો આ સુરતને સ્વચ્છ રાખવામાં જે બહેનો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે એને સન્માનવા માટે આપણે મહિલા મોરચાના માધ્યમથી એક કાર્યક્રમનું આયોજન થયું અને ગુજરાત પ્રદેશ અને કેન્દ્રીય મહિલા મોરચાએ પ્રબુદ્ધ નાગરિકો સાથેની બહેનો કે જે બહેનો જુદા જુદા વ્યવસાયમાં હોય અને કઈ રીતે કામ કરતી હોય અને એ બહેનો આપણી વિચારધારા આપણી કામ કરવાની નીતિ રીતિ અને આપણા નેતાઓની સાથે વાતચીત કરે મળે મૂકે એના માટે આપણે એક આવા સંમેલનનું આયોજન કર્યું હતું. એવા સંમેલનમાં મારા મોટા બેન સમાન એવા સ્મૃતિબેન આ કાર્યક્રમ જેમણે સફળતાપૂર્વક ખૂબ મહેનતથી ટૂંક સમયમાં કર્યો એવા ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના પ્રમુખ ગીતાબેન રામાણી, પ્રદેશના મંત્રી એવા દર્શિનીબેન, પ્રદેશના મહિલા મોરચાના મહામંત્રી હેમાલીબેન, બંને ધારાસભ્ય બહેનો સંગીતાબેન અને જંખનાબેન, બંને મહામંત્રીઓ સુરતની ઉર્વશીબેન અને માયાબેન, આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે આપણે જેમની જવાબદારી સોંપી હતી એવા રૂપાબેન અને પૂર્વ મેયર અસ્મિતાબેન, પૂર્વ ડેપ્યુટી મેયર એવા સુષ્માબેન જેમના દીકરાને હમણાં જ જે સૈન્યની અંદર કામ કરી રહ્યો છે અને શ્રીનગર ખાતે એમનું પોસ્ટિંગ છે એટલે સુરત શહેરમાંથી પણ જવાનો સેનાની અંદર કામ કરે છે એવું એક શિક્ષિકાબેન તરીકે અમે પોતે એક સરસ મેસેજ આપ્યો એવા આપણા સુષ્માબેન, દંડક કોર્પોરેશનની અંદર આપણા દંડક એવા દક્ષાબેન જરીવાળા, ચારે કોર્પોરેશનના પદાધિકારી બહેનો અને સૌ વિવિધ માધ્યમથી ભેગી થયેલી મહિલા મોરચાની બહેનો, મહિલા મોરચાની ટીમ, પેરેન્ટ ટીમ અને જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલી સૌ બહેનો અને મીડિયાના મિત્રો, મારે વધારે કશું કહેવાનું નથી પણ એટલું ચોક્કસ કહી કે એટલું માર્ગદર્શન લઈને આપણે અહીંયા જઈએ કે બહેનો રાજકારણમાં આવે ત્યારે ત્યાં કેવી રીતે ટકવું, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી, પોતાના કામને કેવી રીતે આગળ વધારવું અને એની અંદર પોતાની એક જાતનું અસ્તિત્વ સોમાન ભેર ઊભું કરીને રાજકારણમાં આગળ વધવું એ બધી શીખ આપણને અહીંયાથી જ મળતી હોય છે અને એની સાથે સૌથી વધારે જે મહિલા સશક્તિકરણની યોજનાઓ લઈને માન્ય નરેન્દ્રભાઈ કે એક એવી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી કે જે અમિતભાઈએ કે એની અંદર 33% બહેનોને વર્ચસ્વ છે. સંગઠનની પણ અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પણ ટીમની અંદર બહેનોને સ્થાન હોય જ છે એટલે બહેનોના સશક્તિકરણ માટે સૌથી વધારે જો પ્રયત્ન થયો હોય તો આ વખતની સરકારમાં થયો છે. વિદેશ મંત્રાલય સુષ્માજી પાસે, રક્ષા મંત્રાલય નિર્મળાજી પાસે, સ્મૃતિબેન પાસે, ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને એના સિવાય પણ બે મિનિસ્ટ્રીનો અનુભવ એમને, એજ્યુકેશન અને આઈટી મિનિસ્ટ્રીનો પણ થયો અને એના સિવાય સૌથી વધારે મહિલા મંત્રીઓ જો કોઈની ટીમમાં હોય તો એ નરેન્દ્રભાઈની ટીમમાં છે, સૌથી વધારે ચૂંટાયેલા મહિલા સંસદ સભ્ય હોય તો એમની ટીમમાં છે, આખા દેશની અંદર અત્યારે સૌથી વધારે ચૂંટાયેલી વિધાયક બહેનો હોય તો એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને સૌથી મોટી પાર્ટી એટલે ચાઇના કરતાં પણ મોટી એવી 10 કરોડની પાર્ટીની અંદર મહિલાઓ સમાન ભેર, કારણ કે આપણે વસ્તીના પણ 50% છીએ એટલે અડધે અડધી વસ્તી પણ એની સાથે જવાબદારીમાં આપણે 33% પણ સરસ નિષ્ઠાપૂર્વક ડેડિકેશનથી પૂરી નિષ્ઠાથી આપણે કામ કરી શકીએ કે જેથી આપણે સપોર્ટિંગ રોલમાં, સપોર્ટ એટલે કે જે મોરચો કામ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈ નીતિ બનાવે છે એ નીતિ લોકો સુધી, ગરીબો સુધી, લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈ અને એની ટીમ કરી રહી છે એટલે સત્તા અને સંગઠન બંનેના સમન્વયથી આપણે એક નવું ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે અને એ જ વિજય સંકલ્પ સાથે આપણે સૌ આવનારા દિવસોની અંદર ચૂંટણીના મેદાનમાં જ્યારે જવાના છે ત્યારે ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ગયું છે અને એમાંથી આપણને માર્ગદર્શન પણ મળવાનું છે તો હું ફરીથી પ્રેમપૂર્વક અને હાર્દિક રીતે સ્મૃતિબેનને અહીંયા સુરત ખાતે આવકારું છું. જય જય ગરવી ગુજરાત. હવે આપણે જે ઘડી માટે ને જે માટે ભેગા થયા છે, જે આપણી વચ્ચે માન બે સફાઈ કામદાર છે,
સફાઈ કામદાર બહેનો જે માન પહેરે અહીંયા આગળ સમયસર આવી ગયેલી, જે સમય આપ્યો હતો 3:30 અને બધી જ બહેનો એમના ખુદના કામ પતાવીને આ કાર્યક્રમમાં હાજર થઈ ગઈ, એ બહેનોનું સન્માન કરવાનું છે સ્મૃતિબેનની હાથે. પણ મંચ ઉપર બધા નહીં આવે, પહેલી રોની બહેનોને વિનંતી કરશું કે રૂપાબેન જે રીતે લાવે 5-5 બહેનોને, તો 5 બહેનો પહેલાં મંચ ઉપર આવે કે જેને આપણે કીટ વિતરણ કરીને એમનું સન્માન કરશું. જ્યારે આ બહેનોનું સન્માન થાય ને બહેનો, એટલે આપણી બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની અને બીજી મહિલાઓ છે બધાએ ખૂબ કામનો ગોળગળાટ કરવો છે કે આપણા સુરત છે સાફ રહ્યું છે, સુરત છે તંદુરસ્ત છે, એ એની બધી જ પ્રેરણા આ બહેનોની છે.
बल्कि अपने काम से समाज का महिला वर्ग का सम्मान बढ़ाया, इसलिए सब पूरी श्रद्धा से बोले मां भारती के चरणों में जय घोष करते भारत माता की। मंच पर विराजमान महिला मोर्चा की मेरी साथी, मेरी वरिष्ठ संगठन में एवं सांसद आदरणीय दर्शना बेन, मंचासीन जिनके सानिध्य में आज का कार्यक्रम संभव हुआ है, ऐसी आदरणीय गीता बहन, प्रदेश महिला मोर्चा की महामंत्री आदरणीय हिमाली बहन, मंत्री आदरणीय दर्शनी जी, हमारे दो महिला जनप्रतिनिधि संगीता बहन, रंगना बहन, मंच पर विराजमान भारतीय जनता पार्टी की सभी प्रतिभाशाली महिला प्रतिनिधि एवं इस सभागार में उपस्थित विभिन्न संस्थानों से पधारी हमारी स्नेही बहनों को और कुछ संख्या में थोड़े थोड़े भाइयों को इस मंच से प्रणाम करती हूँ और आज के सुखद कार्यक्रम के लिए आप सबका विशेष अभिनंदन करती हूँ।
हिंदुस्तान में अब जब अभिनंदन शब्द का इस्तेमाल होता है तो शब्द के पीछे एक नई परिभाषा है। वैसे तो अभिनंदन शब्द उत्साह बढ़ाते हुए पीठ थपथपाते हुए बड़े अक्सर मंच से अथवा समाज में इस्तेमाल करते हैं, लेकिन मां भारती की कोख से जन्मा एक ऐसा बेटा जिसने अपने शौर्य के माध्यम से अभिनंदन शब्द को पराक्रम में बदला, इस मंच से उस बेटे की मां को आज महिला मोर्चा की ओर से विशेष प्रणाम करती हूँ, उनका अभिवादन करती हूँ। सीआर भाई जरे बोलता था मंच पर, इमने कहूं के बेरोनी बच्चे खुशू हूँ। मैं सीआर भाई ने कहूं के चुटनी आवे छे भाई, तमने बेरोनी जरूरत पड़ से। इतले युद्ध के मैदान में जब भी भाई उतरता है तो पहले मंगल का गीत गाकर विजय श्री का तिलक बहने ही लगाती हैं, ये हमारे देश की परंपरा है। लेकिन भारत का सौभाग्य ये और गुजरात का अभिमान ये कि हाल ही में जो सरहद पर घटा और सरहद के उस पार घटा उसके बारे में जब अखबारों में न्यूज चैनल में समाचार चल रहा था तो कच्छ की कुछ बहनों ने एक बार फिर आवाज उठाते हुए कहा कि जब जंग छिड़ी थी तब एयरफोर्स को समाधान देने के लिए कच्छ की बहनें खड़ी हुई थी। तो गुजरात का स्वाभिमान ये कि हम ना सिर्फ भाइयों के माथे पर विजय श्री का तिलक लगाते हैं बल्कि जब युद्ध का बिगुल बजता है तब भी बहनें जंग से मुंह फेरती नहीं हैं, भाइयों के साथ कंधे से कंधा मिलाकर खड़ी रहती है। आज दर्शना बहने कहूं कि विशेष अमेठी नहीं बात करी, अब बम जैसे प्रधानमंत्री जी कहते हैं पाकिस्तान में गिरता है, दर्द दुख एक विशेष व्यक्ति को होता है। राष्ट्र पूरा एक स्वर में बोलता है और राष्ट्र के स्वर में विपरीत जाकर विपक्ष का वो नेता हिंदुस्तान की सेना के खिलाफ सार्वजनिक वाक्य कहते हुए पाकिस्तान में महिमा मंडित होता है। आज देश का सौभाग्य ये कि इसी गुजरात के एक साधारण से गांव में गरीब मां में आशीर्वाद प्राप्त कर अपने पुरुषार्थ से जो व्यक्ति देश का प्रधान सेवक बना, उस व्यक्ति ने संकल्प लिया कि अगर आप आतंक का साया मंडराने का दुस्साहस करेंगे भारत पर तो ईंट का जवाब पत्थर से दिया जाएगा, ये घोषणा भी इसी गुजरात के एक बेटे ने राष्ट्रीय स्तर पर की। जब प्रधान सेवक के राजनीतिक यात्रा को हम देखते हैं और नरेंद्र भाई की राजनीतिक यात्रा में महिला को सशक्त करने के कार्यक्रमों को देखते हैं तब यहां बैठी भाजपा की हर महिला का गौरव है कि हिंदुस्तान के पंचायत स्तर में महिला को केंद्र बिंदु बनाकर पहली बार समरस की चिंता चर्चा और समाधान देने वाले अगर कोई सज्जन थे तो तब के गुजरात के मुख्यमंत्री और अब के प्रधानमंत्री नरेंद्र भाई मोदी थे। ये प्रस्ताव पहली बार गुजरात में प्रस्तुत हुआ कि अगर एक ग्राम पंचायत समन्वय के माध्यम से
प्रशासनिक संचालन बहनों के हाथ में देगा तो उस गांव को बढ़ चढ़ कर सहायता प्रदेश की सरकार भाजपा की सरकार देगी। कभी ये कल्पना प्रदेश की राजनीति में, राष्ट्र की राजनीति में कभी किसी ने नहीं देखी कि एक विश्वास महिला के नेतृत्व के प्रति इतना कि ग्राम पंचायतों को ये कहा जाए कि महिला में नेतृत्व की क्षमता मात्र उसके घर तक सीमित नहीं, मात्र समाज तक सीमित नहीं, बल्कि वो महिला पूरी पंचायत का गौरव बढ़ाने का दम रखती है। ये कल्पना पहली बार देश को गुजरात के एक बेटे ने की। जब आप सबके आशीर्वाद से देश के वो प्रधानमंत्री बने तो उन्होंने सत्ता की उस कुर्सी को सेवा का साधन माना और अपने आप को प्रधान सेवक के नाते राष्ट्र को समर्पित किया। आज इस मंच से कई ऐसे विषय हैं जिस पर मैं प्रकाश डाल सकती हूं, लेकिन जो एक गरीब मां को सबसे ज्यादा छूता है वो बात ये कि वर्षों से हमारे गांव में गरीब परिवारों में सुबह हो या शाम एक गरीब बहन चूल्हा फूंकते फूंकते खांसना अपनी किस्मत का हिस्सा समझती थी। एक गरीब माँ, एक गरीब बहन कभी भी ये अभिलाषा व्यक्त नहीं करती थी कि क्यारे तो कोई आवशे अने मने सिलिंडर आपशे। उस माँ की खांसी को पहली बार सुना नरेंद्र मोदी ने, संकल्प किया कि इन गरीब माताओं बहनों को भी अधिकार है कि इन्हें इनकी रसोई में स्वच्छ ईंधन मिले, और उसके चलते उज्ज्वला योजना ने हमारे देश में जन्म लिया। सेलू नथी, 6 करोड़ गरीब बहनों ना घर सुधी, रसोड़ा सुधी मात्र 3 वर्ष में पहुंचू। संगीता बेन, रंजना बेन यहां बैठा छे, दर्शना बेन यहां बैठी छे। एक मत विस्तार मां दरेक गरीब ना घर सुधी पहुंचू केटलू मुश्किल छे एमने जाते खबर छे। अबे तमे विचार करो कई रीते नरेंद्र भाईए निर्णय कर्यो के देश मां अमे मात्र 3 वर्ष मां 6 करोड़ बहनों सुधी पहुंचीशू। एक एक बहन सुधी पहुंचिया, एक एक 6 करोड़ माती दरेक बहन ना परिवार ने मोफत एलपीजी नो सिलेंडर आप्यो, अने लक्ष्य पूरो पाड़ा पछी पण एमने कह्यु के ना हवे 8 करोड़ बहनों ने आपीश। जो अभ्यास करते हैं उनसे मेरा विशेष आग्रह है, चुनौती के साथ मैं कह सकती हूं, भारत के राजनीतिक प्रशासनिक इतिहास में ये पहली बार कोई स्कीम ऐसी आई जिसका समयबद्ध तरीके से न सिर्फ लक्ष्य की प्राप्ति हुई बल्कि लक्ष्य को बढ़ाकर और 8 करोड़ तक पहुंचाने का संकल्प लिया, उस संकल्प की भी प्राप्ति होगी। ये विश्वास सिर्फ मोदी का नहीं बल्कि देश की गरीब बहनों का भी है। आज सीआर भाई बोलता था सुकन्या समृद्धि योजना कि एक बेटी के जन्म के साथ ही रुपया रुपया जोड़कर उसके भविष्य की चिंता करना, ये सोच ये कल्पना एक नेता की नहीं एक भाई की हो सकती है, एक बेटे की हो सकती है, इसे प्रमाणित नरेंद्र मोदी ने किया। दर्शना बहन का ये कहना था कि मैं अमेठी का उल्लेख करूं, अमेठी मां दर्शना बहन मधुबेन करीने एक बहन छे, एकला रहे छे पोताना बाळक साथे, दिव्यांग बहन छे, घेर मां कोई ज नथी। उज्ज्वला योजना
નો એલપીજી સિલિન્ડર એમને મળ્યું. મને એમ હતું કે બેન સાથે વાત કરીએ કે તમને વ્યવસ્થા સારી લાગે છે. હું જ્યારે આ બેન સાથે વાત કરવા માંડી, ભર સભામાં બેન રડવા માંડ્યા. મને કહેતા, માત્ર મને એલપીજી નો સિલિન્ડર નથી, પણ બેન મને શૌચાલય પણ લાઈફમાં પહેલી વાર મોદી આપ્યો. એક દિવ્યાંગ બેન નામદારના લોકસભા ક્ષેત્રમાં કહેવા માંડ્યા કે એકલી રહું છું ઘરમાં નાના બાળક સાથે, દિવ્યાંગ છું, શૌચાલય જવા માટે ઘેરમાં કોઈ નથી જે મારી મદદ કરી શકે. આવી પરિસ્થિતિમાં, તકલીફમાં, સાધના ઘરમાંથી કોઈને કહેવું પડે તો મને શરમ લાગે. અને આવી જિંદગીમાંથી પસાર થઈને નરેન્દ્ર મોદીએ જે શૌચાલય આપ્યો એ માત્ર નાની સુવિધા છે, પણ એક દિવ્યાંગ બેન જે એકલી રહે છે એના માટે કેટલો મોટો આશીર્વાદ છે આજે હું આપને જણાવવા ઈચ્છું. ગગન લોકરમાં બહેન રોને લગી ઓર કહેને લગી કે મુજે તો મેરે પરિવારને હાલ પર છોડ દિયા થા, સિર્ફ શૌચાલય નહીં બલ્કિ પહેલી બાર સર પર છત મિલી તો નરેન્દ્ર મોદી કી વજહ સે મિલી. આજ મેથી કી આપ બાત કરતી હૈ તો અભી તીન દિન પહેલે હી વડાપ્રધાનશ્રી વહાં થે ઓર અમેઠી કી બહેનોને કહા, અમેઠી હૈ તૈયાર ફિર એક બાર કેન્દ્ર મેં મોદી કી સરકાર. મોદી કી સરકાર કે પ્રતિ બહેનો કા રુઝાન ક્યું? આજ યહાં પર કઈ સફાઈ કામગાર બહેનો કા સમ્માન કિયા, મહિલા મોરચા ને ઉસકે લિયે બહેનો કી ઓર સે મેં મહિલા મોરચા કા વિશેષ આભાર વ્યક્ત કરતી હું. એક બેન ને હું હાથ મલાવી દીધી, એમને મને કીધું, આ તમે હાથ મલાવશો મારી સાથે? મેં કીધું, કેમ? ના ના, એટલે મારી સાથે હાથ મલાવશો? આજ બહેન કો કહેના ચાહતી હું, ના તુમ મેં ફર્ક હૈ ના મુજ મેં ફર્ક હૈ, જન્મ દોનો મેં લિયા તાકિ પરિવાર કા સમાજ કી સેવા કર સકે, ઓર યહી હમારા અભિમાન હૈ, યહી હમારી શોભા બઢાતી હૈ. આજ એ કહેતે હુએ એક મહિલા કાર્યકર્તા કે નાતે ગર્વ હોતા હૈ કે રાષ્ટ્ર કે ઇતિહાસ મેં પહેલી બાર એક એસે પ્રધાન સેવક હમને દેખે જિન્હોને કુંભ મેં જાકર જિન કર્મચારીઓને સફાઈ કામગારોને પૂરે કુંભ કો સાફ રખા ઉનકે અપને હાથો સે પૈર ધોએ ઉનકો પ્રણામ કિયા. યે સંસ્કાર સિર્ફ ઓર સિર્ફ ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા ઓર નરેન્દ્ર મોદી ને કિયા હૈ. ઓર યે કહેતે હુએ આનંદ હૈ કે આજ સમાચાર આયા હૈ કે નરેન્દ્રભાઈ મોદી ને અપની સેવિંગ સે અપની બચત સે 21 લાખ રૂપિયા અપની જેબ સે કુંભ કે જો સફાઈ કામગાર હૈ ઉનકે લિયે ફંડ મે જમા કિયા. યે ભાવના જો માનવતા સે જુડી હૈ, યે ભાવના જો સંસ્કાર કે દ્વારા પાઈ ગઈ હૈ, ઇસ ભાવના કો આજ મહિલા મોરચા કે માધ્યમ સે મેં શત શત નમન કરતી હું. હમ સભી બહેનો કી ઓર સે નરેન્દ્ર ભાઈ કા વિશેષ અભિવાદન ઓર અભિનંદન કરતી હું. આજ અહીંયા વકીલ બહેનો આવી હતી, બધી મને મળી, સ્પોર્ટ્સ અને ડ્રગ ફ્રી સુરત રે આવી પણ આપણી બહેનો અહીંયા ઉપસ્થિત છે, ભજન મંડળીની બહેનો આવી છે, સ્વામિનારાયણ બહેનો આવી છે, અને બધા જ પોતપોતાના સંકલ્પ લઈને આવ્યા છે કે કઈ રીતે પોતપોતાના કામના માધ્યમથી સુરતને સમાજને વિશેષ અમે બળ આપીએ, વિશેષ અમે સેવા આપીએ. ઓર મહિલા કિસી સેવા ભાવના કો સ્વીકાર કરતે હુએ જબ નરેન્દ્રભાઈ મોદી કામકાજી બહેનો કી ચુનૌતિયો કે સંદર્ભ મેં પોલિસી કી ચર્ચા કરને લગે તબ કઈ બહેનો ને ઇસ બાત કો કહા કે કામકાજી બહેનો કી સબસે બડી ચુનૌતિ તબ પ્રસ્તુત હોતી હૈ જબ ઘર મેં નવજાત શિશુ આતા હૈ, તબ બહેન કી સબસે બડી પરીક્ષા હોતી હૈ કે નોકરી પર કઈ રીતે જઈએ અને બાળકને આપણે કઈ રીતે જોઈએ. ઇસલિયે ભારત કે ઇતિહાસ મેં પહેલી બાર નરેન્દ્રભાઈ મોદી ને નિર્ણય લિયા કે જો બહેન
बच्चे को जन्म देती है उसे पूरी पगार के साथ 26 सप्ताह की छुट्टी मिलेगी ताकि नवजात शिशु की वो बहन देखभाल कर सके। और वो बहन जो इस कश्मकश में रहती है कि काम को कैसे बेहतर करूं, उन बहनों के बारे में विशेष गुजरात की बहनों को बतलाना चाहती हूँ। आज इस सभागार में वहां दीनदयाल जी का चित्र लगा है और दीनदयाल जी का एक ही संस्कार था कि अंतिम पंक्ति में खड़ा हुआ अंतिम व्यक्ति उस तक जब तक सेवा और सुविधा ना पहुंचे तब तक हमारा काम अधूरा है। और दीनदयाल जी को ही प्रेरणा मानते हुए नरेंद्र भाई मोदी ने दीनदयाल अंत्योदय योजना के तहत सेल्फ हेल्प ग्रुप में 6 करोड़ बहनों को इकट्ठा करवाकर 75,000 करोड़ रुपया गत 4.5 वर्षों में दिलवाया है। सोचिए आज ग्रामीण क्षेत्र की बहनें, छोटे छोटे शहरों में बहनें सेल्फ हेल्प ग्रुप के माध्यम से 6 करोड़ बहनें 75,000 करोड़ रुपया लेकर कैसे न सिर्फ अपना जीवन व्यतीत कर रही हैं, खुद स्वावलंबी बन रही हैं, बल्कि अपने साथ अपने परिवार का भी पालन पोषण कर रही हैं। आज ऐसी बहनों और उनके साहस को इस मंच से मैं प्रणाम करती हूँ। दर्शना बहन ने अपने उद्बोधन में कहा दोबारा से कि अमेठी की बात करो, इसलिए आज इस मंच पर अमेठी की बात अगर करूं तो 2014 में बहन आपने कहा ना कि हम सतत 5 वर्षों से वही परिश्रम कर रहे हैं। 2014 में जब चुनाव लड़ने गए तो अमेठी में एक अद्भुत दिल को दहला देने वाला मंजर मैंने देखा। एक वृद्ध महिला धूल से भरी एक छोटी सी पगडंडी पर कुछ चुन रही थी। मैंने पूछा कि ये महिला क्या चुन रही है, तो गाम में एक काका हता, इन्हें मने कहू कि आपने जे पशु ने चारो आपिए ये चारो कोई ले जतो तो एटले पड़ी गयो छे रस्ता में। बहन ने कहू पछी आ बहन के मैंने मीनी ने लई जाए छे पोताना पशु ने आहार आपशे। आ भाई मने कहू नाना बहन आ बहन बहु गरीब छे, आ मीनी ने जाए छे ने सांजना पोताना माटे दाल बना। ये हालात है उस इलाके के जहां पर 60 साल से नामदारों का राज है और आज गुजरात का गौरव ये कि एक कामदार माँ का बेटा देश का प्रधान सेवक बना है, ताकि किसी भी बहन को इस प्रकार से संघर्ष आर्थिक रूप से ना करना पड़े। आज जितनी संस्थाएं यहाँ आई हैं उनसे मेरा विशेष आग्रह है, चुनाव जब आएगा तब महिला की आवाज, महिला की शक्ति ऐसे कार्यक्रमों तक सीमित ना रहे बल्कि विकास के समर्थन में बहनें बढ़ चढ़कर पोलिंग बूथ पर आए, कमल का बटन दबाएं और एक यशस्वी प्रधान सेवक को दोबारा दिल्ली में सेवा का अवसर दे पाएं। आज यही निवेदन आपके चरणों में करते हुए अपनी वाणी को विराम देती हूँ और आज के सफल कार्यक्रम के लिए विशेष महिला मोर्चा सूरत की टीम, गीता बहन आपको, आपकी पूरी टीम को, रूपा बहन को विशेष बहुत बहुत अभिनंदन और आभार व्यक्त करती हूँ। जय हिंद, जय भारत।